જય શ્રી કૃષ્ણ શ્રી વાલ્મીકિ રામાયણ બાલકાંડ સ્વર્ગ પચાસ પોઈન્ટ એક એમાં જ આગળ જોવાનું છે આપણે મહામુનિ ગૌતમ ઋષિનો આશ્રમ છોડીને જનકપુરી તરફ ચાલવા લાગ્યા થોડે દૂર ચાલ્યા પછી શ્રી રામે મુનિને કહ્યું કે હે ભગવાન અહીં અહલ્યાની સુંદર અને આશ્ચર્યજનક કથા તમે સંભળાવી પણ એક વાતનો તમે ઉલ્લેખ કર્યો નહીં ઇન્દ્રને ગૌતમ ઋષિના શ્રાપથી મુક્તિ મળી કે નહીં ત્યારે મુનિ વિશ્વામિત્ર બોલ્યા કે હે રાઘવ હવે સાંભળો ગૌતમ ઋષિના શ્રાપ આપવાથી તેના ભૂષણો ખરી પડ્યા હતા અને ઇન્દ્ર નપુશંખ બની ગયો હતો તે અતિ દુઃખી અને સ્વર્ગમાં ગયો તેણે ચારણો ગંધર્વો સિદ્ધો અને દેવોને કહ્યું કે હમણાં ગૌતમ ઋષિ કઠોર તપ કરી રહ્યા છે અને તપના પ્રભાવથી સ્વર્ગના રાજને આંચકી લેવા માગે છે એવું મારા જાણવામાં આવતા મેં તેમના તપમાં વિઘ્ન નાખી મેં તો દેવોનું કાર્ય કર્યું છે પણ મુનિએ મને શ્રાપ આપીને નપુસંખ બનાવી દીધો છે હવે તમે આનો કોઈ ઉપાય કરો કે જેથી હું પુરુષત્વને પ્રાપ્ત કરી શકું ઇન્દ્રની બનાવટી વ્યથા કથા સાંભળીને સૌ દેવોને તેના પર કૃપાભાવ જાગ્યો આથી તેને લઈને પિતૃદેવો પાસે ગયા તેમણે સૌએ પિતૃદેવોને વિનમણી કરી કે ગૌતમ મુનિના શ્રાપથી ઇન્દ્રદેવ નપુસંક થઈ ગયો છે અહીં યજ્ઞ કાર્ય માટે મેઢો લાવી રાખ્યો છે તેના વૃષણો કાપીને ઇન્દ્રને લગાવી આપો આથી તેનું પુરુષત્વ પરત આવશે વૃષણો વિનાનો મેઢો તમારા યજ્ઞમાં બલિરૂપે કાર્ય સિદ્ધ કરશે અને હવેથી વૃષણો વિનાના મેઢોનું બલિદાન મનુષ્યો તમને આપશે આથી તેમના કાર્યો પણ સિદ્ધ થશે પિતૃદેવો પિતૃદેવોએ દેવોનો પ્રસ્તાવ મંજૂર રાખ્યો અને ઇન્દ્રને વૃષણો લગાવી આપીને પુરુષાર્થનવાળો કરી આપ્યો હે રામ ત્યારથી યજ્ઞમાં પિતૃદેવને પિતૃદેવના યજ્ઞમાં વૃષણ રહિત બલિદાન અપાય છે આ રીતે ઇન્દ્ર શ્રાપથી મુક્ત થયો હતો જય શ્રી કૃષ્ણ